स्टूडेंट्स स्टैंडर्ड 11th चैप्टर नंबर 1 के जेनु नाम छे गण एना लेक्चर नंबर 9 मा तमारू फरीथी एक वखत स्वागत छे। तो लास्ट लेक्चर मा आपणे लोकोए सार्वत्रिक गण स्टडी करी गया अने प्लस यूनियन ऑपरेशन इंग्लिश मेनु नाम छे यूनियन ऑपरेशन। दैट मीन्स के योग गण योग क्रिया शू छे अने योग क्रियाना आपणे 8 गुणधर्म जोयेला हता। तो सेम टू सेम 8 गुणधर्म थोड़ूक चेन्जिस आवशे अने डेफिनेशन छेद क्रियानी रेडी। तो चलो स्टार्टिंग करिए आजनो टॉपिक जेनु नाम छे छेद क्रिया। आने इंग्लिश में कहेवाय छे इंटरसेक्शन। इंटरसेक्शन ऑपरेशन देट मीन्स के छेद क्रिया। શું કહેવાય છે ઇન્ટરસેક્શન ઓપરેશન। તો ચાલો એની ડેફિનેશન આવું કંઈક છે કે જો એ બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ, એ બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ, તો એ તથા બી બંનેમાં હોય, આ સ્ટેટમેન્ટ ખાસ છે, એ તથા બી બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ તથા બીનો છેદગણ કહે છે। હવે જો આપણે બે ગણ લેવાના થાય, ઓકે, તો એ બે ગણ એટલે કે એ અને બી આપણે કેમાંથી લીધેલા છે, તો કે સાર્વત્રિક ગણનો જ કોઈક સભ્ય હશે, સાર્વત્રિક ગણના ઘાત ગણનો કોઈક સભ્ય હશે, એટલા માટે લખેલું છે બિલોંગ્સ ટુ પી ઓફ યુ। તો છેદગણ કઈ રીતના બનશે, તો કે એ અને બી બંનેમાં હોય ને એવા ઘટક। એટલે હું તો સૌ શોર્ટમાં એવું સમજાવું કે ભાઈ છેદગણ એટલે એ અને બી બેયમાં કોમન હોય એવા ઘટક તમારે લેવાના થાય। કેવા ઘટક? તો કે તમારે જે બે ગણનો છેદગણ મેળવવો હોય તો છેદગણમાં એ બંને ગણમાં જે કોમન એલિમેન્ટ્સ હોય સામાન્ય ઘટક એ તમારે લઈ લેવાના છેદગણમાં। પણ મેથેમેટિકલી એની હમણાં રિપ્રેઝન્ટેશન હું તમને આગળ આપીશ, પણ સિમ્પલ ડેફિનેશન આવી છે કે એ અને બી બંનેમાં હોય બરોબર એવા ઘટકો જે તમે કોઈ ગણ બનાવો તો એને કહેવાય છે છેદગણ। આ એનો સંકેત છે એ છેદ બી, એ છેદ બી લખાય આવી રીતના, એ છેદ બી રેડી વડે દર્શાવાય છે। અને આ છેદગણ મેળવવાની જે ક્રિયા છે એને કહેવાય છે છેદ ક્રિયા રેડી। તો ચાલો આ મેં લખેલું છે એ શું લખેલું છે, તો એ અને બીનો જે છેદગણ હોય એને ગુણધર્મની રીતે મેં રિપ્રેઝન્ટ કરેલ છે। તો એ છેદ બીમાં કેવા ઘટક હશે, તો કે એવા ઘટક એક્સ હશે કે જ્યાં એ એક્સ છે એનો પણ સભ્ય હશે અને એક્સ એ બીનો પણ સભ્ય હશે અને વચ્ચે આ જે વર્ડ યુઝ કરેલો છે અને એ મેઇન છે। ગમે ત્યારે આપણે ગણનું ડિસ્કશન કરતા હોય ને વચ્ચે આવું અને આવે એટલે તમારે સમજી જવાનું કે એ છેદગણ દર્શાવે છે। યાદ કરો યોગગણને મેં જ્યારે આવી રીતના ગુણધર્મની રીતે રિપ્રેઝન્ટ કરેલું હતું ત્યારે એમાં વચ્ચે કયો વર્ડ મેં યુઝ કર્યો હતો, અથવા, અથવા, જો અથવા આવતું હોય કે આમાંથી અથવા તો બીજા ગણમાંથી તો એને કહેવાય યોગગણ, પણ અહીંયા અને છે એટલે આપણે એવા ઘટક એક્સ લેશું કે જે એનો સભ્ય હોય અને બીનો પણ સભ્ય હોય। છેદગણમાં કેવા ઘટક આવશે, તો કે એનો પણ સભ્ય હોય અને બીનો પણ સભ્ય હોય એને લખાય આવી રીતના ગુણધર્મની રીતે વચ્ચે આવશે અને રેડી। તો ચાલો અહીંયા એ છેદ બીની મેં વેન આકૃતિ દોરેલી છે, વેન ડાયાગ્રામ। તો આ એક ગણ મેં એ રાખેલો છે અને આ બીજો ગણ છે બી। તો હવે એ અને બીમાં કોમન હોય એવા કયા ઘટક છે, જુઓ એવા ઘટક આપણે ગોતવા છે કે જે એમાં પણ હોય અને બીમાં પણ હોય। તો વચ્ચેનો આ જે મેં રેખાંકિત પ્રદેશ કરેલો છે ગ્રીન કલરની માર્કરથી, તો આ ભાગ તમે જોશો ને તો એના સર્કલમાં આવી જાય છે, જુઓ આ એનો ગણ એ છે એમાં એ ભાગ આવી જાય છે। અને એવી જ રીતના એ જે છાયાંકિત પ્રદેશ છે એ ગણ બીમાં પણ આવશે, જોઈ લો આ બીનું જે સર્કલ છે આ સર્કલની અંદર જો એ શું દર્શાવે ગણ બીના ઘટકો। તો આવડો આ જે પ્રદેશ છે જે મેં ગ્રીન કલરની માર્કરથી છાયાંકિત કરેલો છે એ એનો પણ ભાગ છે અને બીનો પણ ભાગ છે। એનો મતલબ કે એ ભાગમાં જેટલા પણ ઘટકો હશે એ એના ઘટક પણ હશે અને બીના ઘટક પણ હશે। તો એનો મતલબ એ થયો કે એ જે બધા ઘટક છે એ એ છેદ બીના સભ્ય હશે, એટલા માટે મેં લખેલું છે કે છાયાંકિત પ્રદેશ એ છેદ બી દર્શાવે છે।
याद करो योगगण, योगगण में आखे आखू जे छायांकित हतुं, शुं काम एवुं हतुं? तो के एनो मतलब एवो थतो योगगणनो के एना पण बधाय घटक लई लेवाना, बीना पण बधाय घटक लई लेवाना, જ્યારે છેદગણમાં એવું નહીં થાય. છેદગણમાં બેયમાં કોમન હોય ને એવા જ ઘટક આવશે. ક્લિયર? એટલા માટે આ જે બેયમાં જે કોમન એલિમેન્ટ્સ છે, કોમન ભાગ કે બે સર્કલ જ્યાં છેદતા હોય, એ છેદવાળો જે ભાગ છે એવડો વચ્ચેનો, એ શું થઈ જશે? એ છેદ બી. રેડી? ઓકે, તો ચાલો આ હતી છેદક્રિયાની આખી પ્રોસેસ. ખાસ એનો સંકેત યાદ રાખજો અને ગુણધર્મની રીતે હવે યાદ રાખજો. વચ્ચે અને વર્ડ આવશે. હજી જો કોઈ ત્રીજો ગણ આવે એ બી અને સી, તો હજી અહીંયા અને કરીને કન્ટિન્યુ આવશે. એક્સ બિલોંગ્સ ટુ સી અને આ બાજુ એનો ઓપરેટર થઈ જશે એ છેદ બી છેદ સી. રેડી? એ ટાઈપના ક્વેશ્ચન આપણે આવે છે એનસીઆરટીમાં, ત્યારે ડિસ્કશન કરશું. જો ત્રણ ગણનો છેદગણ હોય તો ત્રણેય ગણમાં જે દેખાય ને એવા સભ્ય તમારે લેવાના છે, ત્રણેયમાં કોમન હોવો જોઈએ એવો ઘટક. રેડી? એનો મતલબ કે છેદક્રિયા એટલે સામાન્ય ઘટકથી બનતો ગણ. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે ડિસ્કશન કરવું છે ભાઈ આજનો બહુ આઈએમપી ટોપિક કહી શકાય એવો, છેદક્રિયાના ગુણધર્મો. તો જોઈએ જે જે ગુણધર્મોમાં પ્રૂફની જરૂર છે એમાં હું તમને પ્રૂફ આપતો જઈશ. ક્લિયર? તો જુઓ, પહેલું જે છે એને કહેવાય સંવૃત્તાનો ગુણધર્મ. યોગક્રિયામાં જે આપણો પહેલો ગુણધર્મ હતો એ જ પહેલો ગુણધર્મ અહીંયા છે કે જો એ અને બી છે એ પી ઓફ યુના સભ્ય હોય તો એ છેદ બી પણ પી ઓફ યુનો સભ્ય થાય. યોગક્રિયામાં જ યોગક્રિયામાં પણ આવું જ હતું કે તમે પી ઓફ યુમાંથી બે ગણ લીધા એ અને બી, તો એનો યોગગણ કરો તો એ પણ પી ઓફ યુમાં જ હોય, એનો મતલબ કે પી ઓફ યુનો સભ્ય હોય. તો એવી જ રીતના એ અને બીનો છેદગણ છે એ પણ પી ઓફ યુનો સભ્ય થશે. ક્લિયર? ચાલો, એટલે મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું એ જ રીતના કે પૂર્ણાંક સંખ્યાનો કોઈ ગણ ઝેડ છે એમાંથી તમે બે ઘટક લ્યો, એનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, એ બધું કેમાં હોય? ઝેડમાં જ હોય. એવી જ રીતના પી ઓફ યુમાંથી તમે બે ગણ લીધા તો એનો યોગગણ કરો કે છેદગણ કરો એ પી ઓફ યુમાં જ મળે તમને, કારણ કે સાર્વત્રિક ગણની બહાર જવાનો કોઈ ચાન્સ જ નથી. આ કોમન પ્રદેશ લેશો પણ સાર્વત્રિક ગણની તો બહાર જશે જ નહીં. અને યોગગણમાં તમે એ બે ગણનો સરવાળો કરશો, સરવાળો મીન્સ કે બેયમાં હોય એવા ઘટક, તો એ પણ કોઈ દિવસ યુની બહાર તો જશે જ નહીં, સાર્વત્રિક ગણની બહાર કંઈ જવાનો ચાન્સ છે જ નહીં અને જશે પણ નહીં. એટલા માટે એ અને બીનો છેદગણ પણ પી ઓફ યુનો સભ્ય હશે. રેડી? ચાલો, હવે આ બીજો ટોપિક છે એ ખાસ આ ગુણધર્મ આઈએમપી. રેડી? જોવો શું કહેવા માંગે છે કે એ છેદ બી એનો ઉપગણ છે, એ છેદ બી એનો ઉપગણ છે. આવું કઈ રીતે સાહેબ? ચેક કરી લ્યો અહીંયા, એ છેદ બી એટલે આવડું ગ્રીન કલરની માર્કરથી જે મેં છાયાંકિત કરેલો છે એ પ્રદેશ છે. એ છેદ બી એટલે આવડો પ્રદેશ થાય. તો આ જે પ્રદેશમાં જે ઘટકો છે એ ગણ એમાં જ આવેલા છે. જુઓ, આ ભાગમાં જે ઘટકો હશે એ કેમાં હશે? ગણ એમાં તો હશે જ. તો એનો મતલબ કે એ છેદ બીમાં જેટલા ઘટક છે એ બધા જ ઘટક એમાં ઓલરેડી આવેલા જ છે. તો એનો મતલબ એવો થયો કે એ છેદ બી છે એ એનો ઉપગણ છે. અને એવી જ રીતના આ એ છેદ બીના જે ઘટકો દેખાય છે તમને અહીંયા, એ ગણ બીના પણ સભ્ય છે. જોઈ શકો છો અહીંયા તમે, આ એ છેદ બીમાં જે ઘટકો હશે એ ગણ બીના પણ સભ્ય છે. તો એનો મતલબ કે એ છેદ બી બીનો ઉપગણ છે. કોમન સેન્સની વાત છે કે એ છેદ બીમાં ઘટકો ક્યારે આવ્યા હોય? તો કે એમાં પણ હોય ઘટક અને બીમાં પણ હોય. તો એનો મતલબ એ થયો કે એ છેદ બી એનો પણ ઉપગણ થશે અને બીનો પણ ઉપગણ થશે. ગઈકાલના કેસમાં ઊંધું હતું યોગક્રિયામાં કે એ છે એ એ યોગ બીનો ઉપગણ હતો. આ વખતે ઊંધું છે કે છેદગણ છે એ એનો ઉપગણ થાય છે. ગઈકાલે ઊંધું હતું કે ગણ છે એ યોગગણનો ઉપગણ હતો. યાદ કરો, એ ઇઝ અ સબસેટ ઓફ એ યુનિયન બી એન્ડ બી ઇઝ અ સબસેટ ઓફ એ યુનિયન બી, બટ ધીસ ટાઈમ એ છેદ બી ઇઝ અ સબસેટ ઓફ એ. ક્લિયર? ઓકે, વેન ડાયાગ્રામ ઉપરથી પણ સમજી શકાય એવી સાવ વાત છે, ઇઝી. પણ યાદ રાખજો ખાસ આવડું આ કે બે ગણનો છેદગણ તમે જ્યારે લેશો તો એ છેદગણ એ બંને ગણનો ઉપગણ થાય. આ સાવ વ્યાપક રીતે હું આખું રિઝલ્ટ બોલી ગયો. અરિક્ત ગણ હોવો જોઈએ, ખાલી ન હોય તેવો.
क्लियर। चलो त्रीजो छे स्वयं घाती नियम। स्वयं नाम में जेवू के छे के पोतानुं पोतानी साथे ज प्रोसेस करवानी छे भाई। स्वयं घाती नियम एटले कोई पण गण ए होय एनो तमे एनी ज साथे छेदगण लेशो तो तमने ई गण पाछो मळी जशे ए। रेडी? तो रिजल्ट शुं थयुं? ए छेद ए बराबर ए। क्लियर? तो योग क्रिया में पण आज रीतना गुणधर्म आवता था। पेलो छे संवृत्तानो गुणधर्म, બીજો છે એ ઉપગણવાળું કંઈક રિલેશન હતું, ત્રીજું છે સ્વયંઘાતી। કોઈ પણ ગણનો પોતાની સાથે યોગગણ કરો કે છેદગણ કરો, આન્સર તમને ઈ ગણ પાછો મળી જશે આન્સરમાં। ક્લિયર? ચોથો, આ પણ ખાસ યાદ રાખવા જેવું છે, યોગ ક્રિયામાં પણ આપણે આ પ્રકારનો એક ગુણધર્મ લીધેલો હતો કે એ બીનો ઉપગણ છે, સી એ ડીનો ઉપગણ છે, તો પેલા પેલા ગણની જોડી બનાવો। આનો પેલો ગણ એટલે એ, આનો પેલો ગણ એટલે સી, ઈ બેની જોડી બનાવી, પછી બીજા બીજા ગણની જોડી એટલે બી અને ડીની જોડી। પણ આ વખતે આપણે વાત કરીએ છીએ છેદ ક્રિયાની, તો વચ્ચે મેં શું રાખી દીધું, છેદગણની નિશાની। રેડી? એટલે હવે થશે એવું કે એ છેદ સી અને બી છેદ ડી, તો એ છેદ સી છે એ ઉપગણ થઈ જશે કોનો, બી છેદ ડીનો। આવું કઈ રીતે સાહેબ? તો મેં તમને કીધું એમ કે ઉપગણ કઈ રીતના સાબિત કરવું એ તમને ખ્યાલ હોવો જોઈએ। ફરી પાછું આજે એક વખત યાદ કરાવી દઉં કે મારે આવું સાબિત કરવું હોય કે એ ઉપગણ બી, તો મારે શું સાબિત કરવું પડશે? તો તમારે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું કે ફોર એવરી એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એ, અને તમારી પૂર્ણાહુતિ ક્યાં થવી જોઈએ કે જો તમે એવું કહો છો, તમે એવું કહેવા માગો છો કે જેટલા પણ એક્સ છે બધા માટે એક્સ છે એનો સભ્ય છે, તો તમારે પ્રૂવ કરવું પડે કે એ એક્સ છે બીનો પણ સભ્ય છે। અને આવું બધા ઘટક માટે થાય છે કે જેટલા પણ ઘટક એનો સભ્ય છે એ બધા જ ઘટક છે બીનો પણ સભ્ય છે, તો તમે શું કહી શકો, એ ઉપગણ બી। એનો મતલબ કે ઉપગણની ડાબી સાઈડ જે હોય એમાંથી તમારે ઘટક લેવાના, એ બધા ઘટક માટે તમારે એવું સાબિત કરવું પડે કે બધા જ ઘટક છે એ બી છેદ ડીના પણ સભ્ય છે। તો મારું સ્ટાર્ટિંગ અહીંથી રહેશે, હું એ છેદ સીમાં જેને એ ઘટક લેવાનો છું। આમાં કેમ આપણે લેતા હતા એક્સ બિલોંગ્સ ટુ એ, તો જોઉં હવે આની પ્રૂફ આપી દઉં। તમારે લખવાનું કોઈ કમ્પલસરી નથી, પણ લખવું હોય તો લખી શકો। ચાલો સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું કે ફોર એવરી એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એ છેદ સી, તો જોવો ફોર એવરી એક્સ કે જેટલા પણ એક્સ છે બધા માટે, ધારો કે એ એક્સ છે એ કેમાં છે, એ છેદ સીમાં। ઓકે? તો ચાલો એ છેદ સીમાં હોય એનો મતલબ શું થયો, કે એમાં પણ હશે અને સીમાં પણ હશે। યાદ કરો વચ્ચે અને આવશે, અહીંયા આપણે એ છેદ બીની વાત કરતા હતા, એટલે એમાં પણ હોય અને બીમાં પણ હોય। આ વખતે હું વાત કરું છું એ છેદ સીની, તો એમાં પણ હશે અને સીમાં પણ હશે, પણ એને મેથેમેટિકલી લખાય આવી રીતના એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ સી। હવે જુઓ, રકમ એવું કહે છે કે એ બીનો ઉપગણ છે, એનો મતલબ શું થયો, કેવા શું માગે છે? તો કેવા એવું માગે છે કે એના જેટલા સભ્ય છે ને એ બધા જ સભ્ય બીના પણ સભ્ય હશે। તો હવે અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એ છે, તો અહીંયા હું લખી શકું કે એક્સ બિલોંગ્સ ટુ બી, અને સીની જગ્યાએ હું લખી શકું ડી, શું કામે, સી જે ડીનો ઉપગણ છે। તો હવે સાંભળો કે એક્સ એ બીનો સભ્ય છે અને એક્સ એ ડીનો સભ્ય છે, તો એ એક્સ છે એ કોનો સભ્ય હશે, બી છેદ ડીનો। કોનો સભ્ય હશે, બી છેદ ડીનો, કારણ કે વચ્ચે અને શબ્દ આવશે એટલે કોની નિશાની આવશે, છેદગણની નિશાની, આ રહ્યું અને આવે એટલે કોની નિશાની આવશે, છેદગણની। રેડી? એટલે બે બાજુ તમારે યાદ રાખવાનું છે કે જો અને હોય તો છેદગણ અને છેદગણ હોય તો અને, જો અથવા હોય તો યોગગણ અને યોગગણ હોય તો અથવા। ક્લિયર? તો જોવો સાબિત થઈ ગયું, જેટલા પણ એક્સ છે એ એ છેદ સીમાં હોય એ બધા જ એક્સ છે એ કેમાં હોય, બી છેદ ડીમાં। તો આમ કહી શકાય કે A છેદ C ઇઝ અ સબસેટ ઓફ B છેદ D. A છેદ C છે એ B છેદ D નો ઉપગણ થશે। રેડી? તો જો તમારે લખવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાનો,
પછી આપણે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઉપર જમ્પ કરીએ. ઓકે ચાલો, તો હવે આવશે ક્રમનો નિયમ. યોગ ક્રિયામાં પણ પાંચમો ગુણધર્મ જે આનો જ હતો, ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એવું કહે છે કે એ અને બી નો છેદગણ લ્યો કે પછી બી અને એનો છેદગણ લ્યો, આન્સર કેવો આવે સેમ. રેડી? તમે કોઈ પણ ગણ ગમે એ સાઈડ રાખો, પેલા અહીંયા એ રાખો અને પછી બી રાખો, અથવા તો પેલા બી રાખો અને પછી એ રાખો, તમે છેદગણ લેશો છેદગણ, આન્સર બેનો કેવો આવશે? સરખો. એવી જ રીતના જૂથના નિયમનું પણ પાલન થશે. જૂથના નિયમનું કે બી છેદ સી પેલા તમે ગોતી લીધું, પછી એનો એ સાથે છેદગણ લીધો, અને પછી તમે પેલા એ અને બીનો છેદગણ લ્યો છો, અને એનો કોની સાથે છેદ લેશો? સી સાથે. આન્સર સેમ જ આવશે. એનો મતલબ કે ગમે તેની તમે પેર બનાવો, પેલા બી અને સી નું ગ્રુપ બનાવો કે પછી એ અને બી નું ગ્રુપ તમે પેલા રાખો, આન્સરમાં કઈ ચેન્જ થશે નહીં. ઓકે, તો ક્રમ અને જૂથનો નિયમ છે એનું બેયમાં પાલન થશે, યોગ ક્રિયા એઝ વેલ એઝ છેદ ક્રિયા. લેટ અસ જમ્પ ટુ સેવન્થ નંબર. સેવન્થ નંબરમાં જોવો નિરાતે, સાતમો ગુણધર્મ યોગ ક્રિયામાં પણ આ જ ટાઈપનો હતો કે એ યોગ ફાય, પણ યોગ ક્રિયામાં એનો આન્સર એ આવતો હતો, જ્યારે છેદ ક્રિયામાં આન્સર આવે છે ફાય. મીન્સ કે એમ્પટી સેટ, ખાલી ગણ. કોઈ પણ ગણ હોય, અરિક્ત ગણની વાત કરું છું, ખાલી ન હોય તેવો, ઈ ગણનો તમે ફાય સાથે છેદગણ લેશો તો આન્સર ફાય આવશે. શું કામ એવું થાય છે? તો છેદગણ એટલે તો કે બે ગણમાં હોય એવા કોમન, તો એમાં કંઈક ઘટક હશે, વાત સાચી, પણ ફાઈમાં તો કાંઈ નહીં હોય ને. તો એક બાજુ એવું છે કે કાંઈક છે અને બીજી બાજુ એવો ગણ છે કે એમાં કાંઈ નથી, તો એનો છેદગણ શું થાય? કાંઈ નથી. વિચારો જેવી વાત છે, પ્રેક્ટિકલી તમે વિચારશો, સાહેબ કાંઈક છે અને કાંઈક નથી, તો એનો છેદગણ ફાઈ જ આવશે, ફાઈ. કારણ કે જો તમે એમાંથી એકાદો સભ્ય રાખશો તો એ પાછો ફાઈમાં નથી. રેડી? એટલે એ અને ફાઈના છેદગણ જે ઓલવેઝ ફાઈ જ થાય, કારણ કે આમાં કંઈ છે જ નહીં ફાઈમાં. ઓકે, રેડી? ચાલો, જ્યારે યોગ ક્રિયામાં શું થતું હતું એનો આન્સર એ આવતો હતો, એટલા માટે આપણે ફાઈને શું કીધું હતું? યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક. જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે ડિસ્કશન કરી ગયા કે ખાલી ગણને યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહે છે, તો એવી જ રીતના આઠમો ગુણધર્મ અહીંયા છે, એ છેદ સાર્વત્રિક ગણ બરાબર એ, એ છેદ યુ બરાબર એ. તો હવે નિરાતે સાંભળો કે મેં એક ગણ લીધો હતો એ, એનો મેં યુ સાથે છેદ ગણ લીધો, તો મને એ ગણ પાછો મળી ગયો આન્સરમાં. ગમે ત્યારે આવી કોઈક પ્રોસેસ થાય ને કે તમે કોઈ ગણ લ્યો છો, એનો તમે યુ સાથે છેદ ગણ લીધો અને તમને પાછો એ જ ગણ પાછો આન્સરમાં એ જ મળે છે, તો યુને શું કહેવાય? છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક. આપણે યોગ ક્રિયામાં ફાઈને શું કામ તટસ્થ ઘટક કીધો હતો? તો કે તમે એ અને ફાઈનો યોગ ગણ કરો તો આન્સર એ મળતો હતો, એટલા માટે ફાઈને તટસ્થ ઘટક કીધો. તો આ વખતે છેદ ક્રિયામાં એવો જ બનાવ કોની સાથે બનશે? યુ સાથે. કે તમે યુ સાથે કોઈ પણ ગણ રાખશો, કોઈ પણ ગણ, અને છેદગણ કરશો તો આન્સર તમને એ ગણ મળશે. તમે જે ગણ રાખો તો ને યુ સાથે, એ ગણ તમને પાછો મળશે આન્સરમાં. હવે પછી હું ગણ બી રાખું કે સી રાખું કે ડી રાખું કે જે રાખું, તે યુ સાથે તમે ઓપરેશન કર્યું છેદ ક્રિયા નામનું, એટલે એ ગણ તમને પાછો મળી જાય. ધેટ્સ વાય ધીસ યુ ઇઝ કોલ્ડ આઇડેન્ટિટી એલિમેન્ટ્સ ઓફ ઇન્ટરસેક્શન ઓપરેશન. એટલા માટે યુ એ છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે, અથવા તો આપણે કહી શકીએ કે એકમ ઘટક છે. ઓકે ચાલો, તો આ સાતમું અને આઠમું મારે પ્રૂવ કરવું છે, તો ચાલો તમને શીખવાડી દઉં કે કઈ રીતના સાબિત થાય. તો એના માટે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે મારે અહીં વચ્ચે બરાબર પ્રૂવ કરવું હોય તો શું કરવું પડે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું હતું યોગ ક્રિયામાં કે બંને બાજુના જે ગણ હોય ને એને તમારે એકબીજાના ઉપગણ સાબિત કરવા પડે. શું કરવું પડે? ઉપગણ સાબિત કરવા પડે. તો ચાલો પહેલા સેવન્થની સાબિતી આપી દઉં તમને. જો તો શું કરશું? આપણી પાસે એક આવું રિઝલ્ટ છે, એ છેદ બી એ ઉપગણ છે એનો, તમારી સમક્ષ છે આ રહ્યું. એ છેદ બી એ કોનો ઉપગણ છે? બીનો.
હવે આમાં હું બી ની જગ્યાએ ફાઈ લખી શકું, લખી શકાય, કારણ કે અહીંયા આપણે ચોખવટ નહોતી કરી કે એ અને બી શું છે. રેડી છે એક પ્રકારનો ગણ, તો આમાં હું બી ની જગ્યાએ ફાઈ મૂકી દઉં. શું મૂકી દઉં છું? ફાઈ. અહીંયા પણ શું આવી ગયું? ફાઈ. આને કીધું સમીકરણ નંબર એક. આમાં મેં શું પ્રૂવ કર્યું કે ભાઈ ડાબી બાજુનો ગણ છે એ જમણી બાજુના ગણનો ઉપગણ છે. આ વખતે હવે ઊંધું સાબિત કરવાનું છે, આ ફાઈ એ આનો ઉપગણ છે એવું મારે સાબિત કરવું છે. તો વિચારો, હું ડાયરેક્ટ એમાં લખી નાખું છું કે ફાઈ ઇઝ અ સબસેટ ઓફ એ છેદ ફાઈ. શું વાત કરો છો સર તમે? ડાયરેક્ટ કઈ રીતના લખી નાખ્યું? યાદ કરો, મેં તમને કીધું હતું કે ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ થાય. ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે, તો આ ખાલી ગણ એ ઉપગણ બને છે એ છેદ ફાઈનો. કારણ કે અહીંયા મેં વર્ડ યુઝ કર્યો હતો કે કોઈ પણ ગણનો ઉપગણ છે, તો એ કોઈ પણ એટલે મેં અહીંયા આવડો ગણ રાખી દીધો એ છેદ ફાઈ. એટલે ખાલી ગણ છે ને એ દુનિયાનો કોઈ પણ ગણ રાખો, કોઈ પણ તમને જે મગજમાં આવતો હોય તે. તો મારે અહીંયા કોની જરૂર હતી? મારે એવું પ્રૂવ કરવું હતું કે ફાઈ ઇઝ અ સબસેટ ઓફ એ છેદ ફાઈ. તો મેં લખી નાખ્યું કે ફાઈ ઉપગણ એ છેદ ફાઈ. રેડી? તો જોઈ લ્યો, બે જે એકબીજાના ઉપગણ છે, તો એક અને બે પરથી શું લખી શકાય? એક અને બે પરથી શું લખી શકાય? કે એ છેદ ફાઈ બરાબર ફાઈ. હેન્સ પ્રૂવડ, સાબિત થઈ ગયું કે એ છેદ ફાઈ બરાબર ફાઈ. ક્લિયર? તો તમારે ટેકવવું હોય તો ટેકાવી દો, પછી હું તમને આઠમાની સાબિતી આપી દઉં. ચાલો હવે આઠમાની સાબિતી. આઠમાની સાબિતી કઈ રીતના આપશું? જો એમાં પણ એવું જ કરવાનું છે, તમારે બરાબર સાબિત કરવું છે. તો કઈ રીતના કરશું વિચારો? તો એમાં એવું કરી શકાય કે એ છેદ સાર્વત્રિક ગણ બરાબર એ, એવું સાબિત કરવું છે ને. તો જોજો, હવે હું આમ લખી શકું કે એ ઇઝ અ સબસેટ ઓફ એ. રેડી? એ ઇઝ અ સબસેટ ઓફ એ, અને સાર્વત્રિક ગણ નહીં, ઓકે, એ છે એ સાર્વત્રિક ગણનો ઉપગણ થાય. આવું લખી શકાય? કોઈ પણ ગણ જે યુનો ઉપગણ હોય, અને સાર્વત્રિક ગણ છે એ ઉપગણ થશે પોતાનો ને પોતાનો. રેડી? તો આ વખતે શું થશે? કદાચ તમે છેદગણ લેશો તો આવું થશે, પહેલાનો છેદગણ તો આવું થશે કે એ છેદ યુ, અને બીજાનો ઉપગણ તો થશે સાર્વત્રિક ગણ છેદગણ સાર્વત્રિક ગણ. રેડી? તો એમાં આપણે જે રિઝલ્ટ પ્રૂવ કરવું છે એ નહીં આવે, મારે જમણી સાઈડ એ સાબિત કરવું છે. તો થોડોક હજી કંઈક ચેન્જ કરવો પડશે. શું ચેન્જ કરી શકે વિચારો? જો સાબિતી બધી બહુ આમ લોજિકલ હોય, વિચારવું પડશે થોડુંક. તો ઓકે, ચાલો, એ છેદ બી ઉપગણ એ, આ મેં આવડું અહીંયા લખેલું છે. બીજો ગુણધર્મ મેં જે પહેલો લખેલું હતું ને એ મેં અહીંયા લખી નાખ્યું. હવે આમાં બી ની જગ્યાએ હું લખી નાખું છું સાર્વત્રિક ગણ. શું લખી નાખું છું? સાર્વત્રિક ગણ. ઓકે, તો લઈ શકાય. આવડું અમારે જ્યારે સાબિત કરવું હતું ત્યારે એમાં મેં શું કર્યું હતું? બી બરાબર ફાઈ લીધા હતા. આ વખતે હું બી બરાબર શું લઈ લઉં છું? સાર્વત્રિક ગણ. રેડી? તો શું સાબિત થયું? કે એ છેદ યુ એનો ઉપગણ છે. એનો મતલબ કે ડાબી બાજુનો ગણ છે એ જમણી બાજુનો ઉપગણ છે, એવું સાબિત થઈ ગયું. ઓકે, તો ચાલો આને કહી દો પરિણામ નંબર એક. હવે મારે ઊંધું સાબિત કરવું છે. તો ઊંધું કઈ રીતના સાબિત કરશું? જુઓ, તો એમાં જેને આપણે આવું કંઈક કરીએ. અહીંયા હું બ્લેન્ક રાખું છું, મને ખબર નથી, મારે આવડો ગુણધર્મનો યુઝ કરવો છે, ચોથા ગુણધર્મનો. રેડી? અને ઓકે, થઈ ગયું. ચાલો, એ છે એ પોતાનો ને પોતાનો તો ઉપગણ હોય જ, એ ઉપગણ એ વાત સાચી છે, તમને ખ્યાલ છે. અને એ છે એ સાર્વત્રિક ગણનો પણ ઉપગણ થાય. થાય કે ન થાય?
ઓકે ચાલો, તો હવે ચોથા નંબરનો ગુણધર્મ શું કહે છે કે પેલા પેલા ગણની જોડી બનાવવાની. અહીંયા પહેલો ગણ એ છે, અહીંયા પહેલો ગણ એ છે, વચ્ચે રાખી દો છેદ ગણ, કારણ કે આપણે ડિસ્કશન છેદ ક્રિયાનું કરીએ છીએ. એવી જ રીતના બીજા બીજા ગણની જોડી બનાવો, એટલે એ અને સાર્વત્રિક ગણની જોડી, એટલે એ અને સાર્વત્રિક ગણની જોડી, એમાં પણ વચ્ચે મૂકી દો છેદ ગણ. તો આ એ છેદ એ ઉપગણ થશે આનો. ઓકે, પણ સ્વયંગતિ નિયમ શું કહે છે કે એ છેદ એ બરાબર શું થાય, એ ઉપગણ એ છેદ યુ. ઓકે, તો આને કહેજો પરિણામ નંબર બે. તો જુઓ, આમાં આપણે આ સાબિત કર્યું અને બીજી વખતે મેં એનું ઊંધું સાબિત કરી દીધું, રેડી, એટલે બંને બાજુ મેં પ્રૂવ કરી દીધું કે બંને ગણ થઈ એકબીજાના ઉપગણ છે. તો આ એક અને બે ઉપરથી તમે શું લખી શકો કે એ છેદ યુ બરાબર એ, એ તમે હવે નીચે લખી નાખજો પરિણામ એક અને બે પરથી. આ સ્ટેટમેન્ટ આવડું લખી નાખવાનું, ઇક્વેશન અથવા તો રિઝલ્ટ, રેડી, આ એક રિઝલ્ટ છે, પરિણામ છે, એ તમે લખી નાખજો, ક્લિયર. તો અહીંયા આઠ એટલે કે આપણા છેદ ક્રિયાના બધા ગુણધર્મો પૂરા થઈ ગયા, વિથ સોલ્યુશન, વિથ પ્રૂફ, બધી તમને સાબિતી પણ આપી દીધી. અને વિચારજો, આવું આ બધું વિચારવા જેવું છે, કારણ કે આ જે બધા કોન્સેપ્ટ જે છે એ બધા તમારે જ્યારે આપણે સમ્સ જ્યારે સોલ્વ કરશું દાખલા, ત્યારે તમારે આવું બધું વિચારવું પડશે. ઓકે, ડન. તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, હવે એક વિભાજનનો નિયમ આવે છે આપણે, એના બે ફોર્મ્યુલા છે, સાવ સિમ્પલ છે, સમજો. વિભાજનનો નિયમ જુઓ, બારે છે એ છેદ અને બ્રેકેટમાં મેં લખેલું છે બી યોગ સી. તો હવે આનો આન્સર શું આવે, તમે વ્યાપક રીતે યાદ રાખજો, એ બી અને સીમાં આપણે નહીં પડવાનું. હવે આ એ છેદ તમારે આને આપી દેવાનું, ચાલો, તો એ છેદ કોને આપી દેશું, બીને, એનો એક બ્રેકેટ કરી નાખો. એવી જ રીતના એ છેદ કોને આપશો, સીને, એ છેદ સી આપી દીધું. આ એ છેદ આવી રીતના આમ હોય, માની લો કે ચાલો 4 ગુણ્યા એક્સ પ્લસ વાય, તો તમે શું કરતા હતા, 4 ગુણ્યા એક્સ, એટલે 4 જેનો તમે એક્સ સાથે ગુણાકાર કરતા, આવું થાય 4 ગુણ્યા એક્સ, અને 4 ગુણ્યા પછી શું આવશે, વાય. ઓકે ચાલો, અને વચ્ચે શેની નિશાની કરતા હતા, અહીં તો કે બ્રેકેટમાં જે નિશાની હોય વચ્ચે આવે પ્લસ, તો અહીંયા પણ એ જ થશે. બ્રેકેટમાં કઈ નિશાની હતી, યોગગણની, તો વચ્ચે અહીંયા શું આવશે, યોગગણ. રેડી, સમજાઈ ગયું? આ બારે જે અહીંયા ક્વોન્ટિટી હોય એ પહેલા ગણને આપવાની, અને એ જ બારની ક્વોન્ટિટી છે બીજા ગણને આપવાની, એ લખી નાખ્યા અહીંયા બ્રેકેટ સાથે. અને બ્રેકેટમાં જે આપેલું હોય, ક્વેશ્ચનમાં જે બ્રેકેટ છે એમાં જે નિશાની હોય એ મેઇન અહીંયા વચ્ચે આવશે. એવી જ રીતના આમાં કરીએ, આ એ યોગ છે, એ યોગ એને આપણે બેયને આપી દઈએ, તો સમજો એ યોગ આપણે આપીએ બીને, લાવું થશે એ યોગ બી, આ એનો બની ગયો એક બ્રેકેટ. પછી આ એ યોગ કોને આપશું, સીને, એટલે એ યોગ સી, એનો બની ગયો બ્રેકેટ. હવે ક્વેશ્ચનમાં જે બ્રેકેટ આપેલો છે એમાં વચ્ચે કોની નિશાની છે, તો કે છેદગણની, તો આ વચ્ચે આપણે રાખી દઈ છેદગણ. તો બસ, આ સિમ્પલ હતો વિભાજનનો નિયમ. પણ આ પેલું જે છે એને શું કહેવાય ખબર છે, છેદક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. બારે જે હોય એનું નામ પહેલાં આવે કે છેદક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. અને બીજું જે મેં લખેલું છે એને શું વચાય, આ કોની નિશાની છે, યોગ ક્રિયાની, આ કોની છે, છેદ ક્રિયાની. તો આને આમ બોલાય, યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. ઓકે, ડન. તો આ પરિણામ જે યાદ રાખજો, આગળ મારે અમુક જે પ્રૂફ આપવાની થશે એમાં મારે એની જરૂર પડશે. કઈ રીતના હોય, તો કે એક બ્રેકેટ હશે અને બારે કોઈક એકાદ આવું ઓપરેશન હશે, એ છેદ અથવા એ યોગ. અને મુંજાતાને ગણ તો ગમે તે બદલાઈ શકે, આ બે નિશાની જુદી જુદી હોવી જોઈએ. યોગ તો અહીંયા, અહીંયા છેદ છે તો અહીંયા યોગ, અને અહીંયા યોગ છે તો અહીંયા છેદ. જો માની લો કે આવું હોત, અહીંયા પણ યોગની જગ્યાએ છેદ હોત, તો એ પાછું વિભાજન ન થાય, એ તો આના જેવું થશે, જો જૂથના નિયમ જેવું, રેડી. એટલે વિભાજન માટે નિશાની બે અલગ અલગ હોવી જોઈએ. બ્રેકેટમાં જે નિશાની હોય એના કરતાં વિરુદ્ધ નિશાની અહીંયા હશે, એને જ શું કહેવાય, વિભાજન. ઓકે, અહીંયા છેદ તો અંદર યોગ, બારે યોગ તો અંદર છેદ, રેડી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે હજી આપણે બીજી ઘણી બધી ડેફિનેશન જોવાની છે, અમુક પરિણામ છે એને આપણે સાબિત કરશું, પરિણામ સ્ટડી કરશું, પછી આપણે એક્સરસાઇઝ 1.4 ઉપર સ્ટડી કરશું, રેડી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.